વડોદરાથી મહત્વના સમાચાર વડોદરામાં એક સાથે પાંચસો ત્રેપન પોલીસ બદલી થઈ છે મોટા પ્રમાણમાં બદલીનો હુકમ થતા પોલીસ બેડામાં ખડભડાટ મચ્યો છે તો વડોદરા પોલીસ કમિશનરે મોડી રાત્રે બદલીના આદેશ કર્યા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની બદલી કરવામાં આવી છે પાંચ વર્ષથી એક પોલીસ સ્ટેશનમાં રહેલા પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી તો શહેર પોલીસ સ્ટેશનની વાત કરીએ તો નંદેશ્રી છાણી જવાહરનગર વાડી તેમજ બાપોદ નવાપુર સિટી વારસિયા લક્ષ્મીપુરા મહિલા પોલીસ સ્ટેશન સહિતના પોલીસ કર્મીઓની બદલી કરવામાં આવી છે તો આ અંગે વધુ વિગતો સાથે સંવાદદાતા ભાર્ગવ તળવી જોડાઈ ગયા છે જે ભાર્ગવ જણાવશો વડોદરામાં એક સાથે પાંચસો ત્રેપન પોલીસ કર્મીની બદલી કરવામાં આવી છે તો આ મોટા પ્રમાણમાં બદલીનો હુકમ થતા પોલીસ બેડામાં પણ ખડભડાટ મચી જવા પામ્યો છે શું છે વધુ વિગતો જી માસુમ વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ જે વધી ગયું હતું ગુનેગારો બેફામ બન્યા હતા ત્યારે મોડે મોડે વડોદરા શહેરના જે પોલીસ કમિશનર છે તેમણે રાતોરાત મોટી સંખ્યામાં જે પોલીસ કર્મચારી છે જેઓની બદલી કરી દેવામાં આવી છે છેલ્લા કેટલા વર્ષથી એટલે કે પાંચ છ વર્ષથી એક જ પોલીસ સ્ટેશનમાં રહેલા કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની આંતરિક બદલી કરવામાં આવી છે લગભગ પાંચસો ત્રેપન પોલીસ કર્મચારીઓ છે જેઓની ગઈકાલે બદલી કરવામાં આવી છે ગઈકાલે પોલીસ 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 કમિશનરે કમિશનરે ઓર્ડર છે છે એ અચાનક જ જાહેર કર્યો જેના કારણે કર્મચારીઓ જેઓમાં ફફડાટ કયા કારણોસર અત્યારે આટલા મોટા પ્રમાણમાં બદલી કરી છે એ અત્યારે પોલીસ વિભાગમાં ચર્ચાનો વિષય બન્યો છે પરંતુ બદલી થયા બાદ એક વાત ચોક્કસ છે જે વડોદરા શહેરમાં જે સિસ્ટમ કથળી ગઈ હતી પોલીસ વિભાગ કઈ દિશામાં કામ કરી રહ્યું હતું તેનો પ્રશ્ન ઉભો થયો છે આ સિસ્ટમ સામે કયા પ્રકારનો સુધારો આવે એ જોવાનું રહ્યું છે આભાર સમગ્ર મામલે આપવા બદલ તો મોટા પ્રમાણમાં બદલી કરવામાં આવી છે બદલીનો હુકમ થતા પોલીસ બેડામાં પણ ખડભડાટ મચી પામ્યો છે વડોદરા પોલીસ કમિશનરે મોડી રાત્રે બદલીના આદેશ કર્યા હતા જેમાં કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ અને એએસઆઈની બદલી કરવામાં આવી છે